જેલમાં ભેળસેળનો પર્દાફાશ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાનો મોટા ખેલનો પર્દાફાશ થયો છે. લૂઝ તેલ ખાદ્ય તેલમાં ભેળવીને કરતા હતા ભેળસેળ અને આણંદના તારાપુર મોરજ રોડ પર પોલીસની કાર્યવાહી સામે આવી છે. તો પોલીસ અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. પોલીસે તેલનો જથ્થો સીઝ કરીને ફૂડ વિભાગને જાણ કરી હતી. દુર્ગા ઇન્ડસ્ટ્રીઝમાં ખાદ્ય તેલનો જથ્થો સીઝ કરાયો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. તારાપુર પોલીસ સહિત ફૂડ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. તો પોલીસ અને ફૂડ વિભાગના દરોડા સામે આવ્યા છે. પોલીસ અને ફૂડ વિભાગના દરોડામાં લૂઝ તેલ છે તેના પર કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેલનો જથ્થો સીઝ કરીને ફૂડ વિભાગની નોટિસ ફટકારી છે. દુર્ગા ઇન્ડસ્ટ્રીઝમાં ખાદ્ય તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી શરૂ કરી હતી. ખાદ્ય તેલમાં ભેળસેળનો પર્દાફાશ થયો છે. તો લોકોના આરોગ્ય સાથે ચેડાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લૂઝ તેલ જે હોય છે તેમાં ભેળસેળ કરવામાં આવતી હતી. બાતમીના આધારે પોલીસે તેમાં રેડ પાડી હતી. વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ઘનશ્યામ પટેલ. ઘનશ્યામ, જે પ્રકારે લૂઝ તેલ કે લોકોના માનવ આરોગ્ય સાથે ચેડા કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, પોલીસે રેડ પાડી છે. ઘનશ્યામ, કેવી માહિતી? અજય, જે રીતે પોલીસને એક ચોક્કસ બાતમી મળી હતી કે તારાપુર મોરજ રોડ પર આવેલી દુર્ગા એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં જે તેલ હોય છે તેલમાં ભેળસેળ થઈ રહી છે અને પોલીસે ફૂડ વિભાગને સાથે રાખીને જે તેલની ફેક્ટરી છે તેની ઉપર દરોડો કર્યો હતો. દરોડા દરમિયાન અલગ અલગ પ્રકારના જે ટીન હોય છે અને ડબ્બા હોય છે તે જુદી જુદી બ્રાન્ડના મળી આવ્યા હતા અને તેલનો જથ્થો પણ લૂઝ તેલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ફૂડ વિભાગને સાથે રાખીને હાલ તમામ જે તેલના ટીન છે તેના સેમ્પલો લીધા છે અને જે ફેક્ટરી માલિક છે તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. સેમ્પલ આવ્યા બાદ ચોક્કસથી જો કોઈ ભેળસેળનો કિસ્સો સામે આવશે તો ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ કાર્યવાહી થશે. અજય, બિલકુલ ઘનશ્યામ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.